મિત્રો આજે આપણે હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ સાયન્સ પ્રોજેક્ટ સિરીઝ તો સાયન્સ પ્રોજેક્ટ સિરીઝ ની અંદર લગભગ 25-30 જેટલા નાના નાના પ્રોજેક્ટ દ્વારા વિજ્ઞાનની આવતા સિદ્ધાંતો નિયમો ગુણધર્મો ની સમજ માટે નાના નાના જે પ્રોજેક્ટ છે એને વિડિયો રૂપાંતરિત તમારી સમક્ષ મૂકવાનો એક નમ્ર પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ મારી સાથે ખૂબ જ ઉત્સાહી અને કર્મનિષ્ઠ પોરબંદર જિલ્લાના હાઈસ્કૂલના આચાર્ય તરીકે જેઓ સેવા બજાવે છે એવા માનનીય શ્રી ભાવનાણી સાહેબ જેઓ દ્વારા વર્ષો થયા ગણિત અને વિજ્ઞાનમાં એકદમ એક્ટિવ થઈ અને બાળકોને તેમજ ટીચર ટ્રેનિંગ વખતે એક્સપર્ટ તરીકે શિક્ષકોને વિજ્ઞાનમાં કેવી રીતે રસ રુચિ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને અભિગમ કેવી રીતે કેળવી શકાય તે માટે ખૂબ પ્રયત્નો કરેલા છે અને શિક્ષકોની સમક્ષ ઘણા બધા પ્રયોગો દ્વારા પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પાયાની સંકલ્પનાઓ વિજ્ઞાનની અને ગણિતની સારી રીતે સમજાવી ચૂક્યા છે તો આજે તમારી સમક્ષ પ્રથમ વિડીયો મુક્તા અમે હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ હું શ્રી વેકરિયા રાજકુમારનું હૃદયપૂર્વક આભાર માને કે એના દ્વારા આજે તમારી સમક્ષ મને ઉભવાની એક સરસ મજાની તક મળી છે નાના નાના પ્રયોગો બતાવવાની સરસ મજાની તક મળી છે આ પ્રયોગો બધા વિજ્ઞાનના પ્રયોગો છે જેના દ્વારા પ્રાથમિકના નાના નાના બાળકો માધ્યમિક શાળાના બાળકો શિક્ષકો એને બધાને આવા પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આવે વિજ્ઞાનમાં રુચિ ઉત્પન્ન થાય ગણિતમાં રુચિ ઉત્પન્ન થાય વિદ્યાર્થીઓ ગણિતને વિજ્ઞાનને સમજતા થાય અને ટેક્સ્ટ બુકના પ્રયોગો જાતે કરતા થાય એવા આજે ઘણા બધા પ્રયોગો જોઉં છું અને જેમાં શરૂઆત આપણે નાના પ્રયોગોથી કરશું ધીમે ધીમે બધા પ્રયોગો આપણે જોશું અત્યારે જે થોડા ઘણા પ્રયોગો છે એમાં થોડા વિજ્ઞાનના પ્રયોગો છે થોડા અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગો છે થોડા ગણિતના પ્રયોગો છે અને બાકી બધા ઘરની કોઈ પણ વસ્તુ માટે થતા આવા નાના નાના પ્રયોગો છે ઘરની કોઈ પણ વસ્તુ હોય સમજો કે કાળી હોય વાટકો હોય ગલા હોય ચમચી હોય સાબુ હોય કાગળ હોય કાતર હોય દોરી હોય કે કંકુ હોય કે મીણબત્તી હોય ડોળ હોય પાણી હોય ગલા હોય રાખ હોય કે ગમે તે વસ્તુ હોય દૂધ હોય કે તેલ હોય બોટલ હોય શરૂઆત કરી અને તમે બધાનો હું ફરીથી સ્વાગત કરું છું વેકરિયા રાજનો આભાર માનું છું કે જેના દ્વારા આજે આવી સરસ મજાની તક ઉત્પન્ન થઈ છે તો આવો આપણે શરૂઆત કરી સૌપ્રથમ મારા હાથમાં એક બોટલ છે એ બોટલમાં હું બોલ પેન વડે ખાંચા પાડું છું એક બે ત્રણ ચાર પાંચ હવે એવા અનેક ખાંચા મેં પહેલેથી પાડેલા છે હવે છતાં પણ પાણી દોડાતું નથી હવે આપણે એને કહીએ કે શરૂ તો આ શરૂ થઈ ગયું બોલો બંધ તો આ બંધ થઈ ગયું બરાબર ફરીથી શરૂ તો આ ફુવારો ચાલુ થાય છે બંધ તો આ બંધ થઈ ગયો ફરીથી આપણે કહીએ ચાલો તો આ ફુવારો ચાલુ થાય છે દેખાય છે તમને આ ફુવારો બંધ તો બંધ થઈ ગયો
આપણ કેવું માને ફરીથી એક વખત ચલો ચલો બસ હવે આની પાછળ વૈજ્ઞાનિક સિદ્ધાંત શું છે કે બોટલની અંદર પાણી ભરેલું છે પણ જ્યાં સુધી હવા અંદર દાખલ નહીં થાય ત્યાં સુધી પાણી નીકળતું નથી ને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ